गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू रैंकर्स चैनल एंड वेलकम टू माय क्लास। चलो लास्ट लेक्चर में आपने स्वाध्याय 4.1 में आपने लोग बेस भी कंप्लीट करी थी, बराबर ना? ओके, तो हवे जाओ स्वाध्याय 4.2 में दाखला नंबर 3 ऊपर। ओके, आपने द्विचल सुलेख समीकरण उकेलो विषय समझ्या था ने, એને યાદ લઈ જવાનું છે। જો બેટા શું કીધું છે આપણે દાખલા નંબર 3 માં, રકમ વાંચી છે, બધા રકમ લઈ આવજો। દાખલા નંબર 3 માં એમ કીધું છે કે નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x - 2y = 4 ના x - 2y = 4 ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો। હવે આપણે દ્વિચલ સુલેખ સમીકરણ આપી દીધું છે અને એની નીચે બિંદુ આપેલા છે, એ બિંદુ આના ઉકેલ છે કે નહીં એ ચકાસવાનું છે। ઓકે, ચલો પહેલું આપેલું 0.2, પહેલું બિંદુ છે 0.2। ઓકે, હવે આ બિંદુને આપણે x, y સાથે સરખાઈએ તો બેટા x બરાબર કેટલા મળી ગયા આપણને 0, y બરાબર કેટલા મળી ગયા આપણને 2। ઓકે, તો આ x અને y ની કિંમતને આપણે આ વિચલ સુલેખ સમીકરણને ડાબામાં મૂકીએ, બરાબર? ત્યારે ડાબું 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 બરાબર, પછી જબા જબા જબા, બરાબર ને? બસ, તો પહેલા આપણે લઈએ ડાબામાં x - 2y છે, એમાં x ની જગ્યાએ 0, - 2 y ની જગ્યાએ 2, -4। તો ડાબાનો જવાબ પણ -4 મળ્યો, આપણને જવાબ કેટલા આપેલા છે 4, બંને સરખા નથી એટલે નોટ ઇક્વલ ટુ જવાબ, અને જો આપણને સરખા નથી થતા તો એનો મતલબ કે 0.2 એ આપેલ દ્વિચલ સુલેખ સમીકરણ યુગ્મનો ઉકેલ નથી નથી ડન ને? ક્લિયર ને? સોળવા ઓકે। ચલો એ જ રીતે બીજું આપણને આપેલું છે, જો બેટા બીજું બિંદુ આપણી જોડે 2.0, તો 2.0 છે તો એને પણ આપણે x, y સાથે સરખાઈએ તો આપણને x કેટલા મળી ગયા બેટા 2, y કેટલા મળી ગયા 0। તો આની અંદર પણ સેમ વસ્તુ કરી બેટા, ડાબા લઈએ છીએ તો ડાબા આપણી જોડે x - 2y છે જ, x ની જગ્યાએ આપણે 2 મૂકવાના, -2 y ની જગ્યાએ 0, 0 ગુણ્યા કઈ પણ 0, તો જવાબ કેટલો આવ્યો 2, આપણે કેટલો જોઈએ છે 4 એટલે નોટ ઇક્વલ ટુ જવાબ। તો એનો મતલબ શું થયો કે 2.0 એ આપેલ દ્વિચલ સુલેખ સમીકરણનો યુગ્મ ઉકેલ નથી નથી નથી। બોલો ક્લિયર ના? ડન, ફાવ્યા હવે આવડશે? ચાલો તો ત્રીજું બિંદુ જોઈએ। હવે ત્રીજું બિંદુ આપણને આપેલું છે 4.0, તો આ આપેલ 4.0 ને આપણે x, y સાથે સરખાઈએ તો x = 4 અને y = 0 મળે, બરાબર ને? તો એને આપણે ડાબામાં મૂકી દઈએ, ડાબા ડાબા ડાબા। ચલો આપણે ડાબા જોઈએ, x - 2y, ચલો x ની જગ્યાએ 4, - 2 y ની જગ્યાએ 0, 0 ગુણ્યા કઈ પણ 0, 4 - 0 4, આપણે જોઈએ કે શું 4, તો બેટા અહીંયા ડાબા બરાબર જમા થઈ ગયું, ડાબા બરાબર જવા થઈ ગયું, એનો મતલબ કે 4.0 એ આપેલ દ્વિચલ સુલેખ સમીકરણનો ઉકેલ છે છે ડન ને? બોલો ક્લિયર ને? ખબર પડી ને? પાક્કું ડન સોણેગા? ઓકે ચાલો, તેમાં હવે ચોથું બિંદુ જો બેટા આપણને આપેલું છે, ચોથું બિંદુ છે રૂટ 2 4 √2, તો બેટા આપણે આને x, y સાથે સરખાઈએ તો x = √2 અને y = 4 √2 આવે, બરાબર ને? ચલો તેને આપણે ડાબામાં મૂકવાનો ટ્રાય કરીએ, ડાબામાં, ચલો ડાબા શું છે આપણું x - 2y, ચલો x એટલે √2 - 2 y ની જગ્યાએ 4 √2, ચલો √2 એમને એમ 4 2 8 √2, √2 માંથી 8 √2 જાય તો -7 √2, આપણને એને જોઈએ છે 4 એટલે કે ડાબા બરાબર જવાબ થતા નહી એટલે ડાબા નોટ ઇક્વલ ટુ જવાબ, એનો મતલબ કે √2 - 4 √2 આપેલ સમીકરણ દ્વિચલ સુલેખ સમીકરણનો ઉકેલ નથી નથી
લખાયા ઉડી ના આવે ક્લિયર ને તો પાંચમો જુઓ બિંદુ 1,1 1,1 આપી લે ચલો આપણે આ બિંદુ ને x, y સાથે સરખાઈએ તો x બરાબર 1 y બરાબર 1 મળી ગયું ને ચલો તેને આપણે એક કામ કરીએ ડાબામાં મૂકીએ ડાબા સુધી આપણો x ઓછા 2y ચલો x એટલે 1 ઓછા 2 y એટલે પણ 1 1 ઓછા 2 1 કા 2 2 માંથી 1 1 માંથી 2 જાય તો માઈનસ 1 આપણે તો જોઈએ 4 તો નોટ ઇક્વલ ટુ જવાબ અને આપણ નોટ ઇક્વલ ટુ જવાબ એનો મતલબ શું 1, 1 એ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ઉપરનો ઉકેલ નથી નથી બોલો એ બરાબર શું હવે ડન ખબર પડી પાકો ચકાચ્ય સોળ્યા ઓકે તો આઈ આવ હવે બેટા દાખલા નંબર 4 ઉપર જોડા ધ્યાન દી રકમ જો સારો દાખલો છે મોસ્ટ ટાઈમ દાખલો છે શું કીધું છે કે જો x બરાબર 2 અને y બરાબર 1 સમીકરણ 2x 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો બેટા આપણને x અને y ની કિંમત આપી છે એ આ આપે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ છે અને હોય કે નાપા બરાબર જવા થાય કે ના થાય હા કે ના તો બસ તો બેટા આપણે શું કરીએ આ જે 2x 3y બરાબર k છે એમાં x ની જગ્યાએ 2 મૂકી દઈએ y ની જગ્યાએ 1 મૂકી દઈએ એના બરાબર k એટલે નાપા બરાબર જવા થાય 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 ને થાય છે સમીકરણનો ઉકેલ છે ચોપડી રકમમાં કઈ જ દીધું છે ઓકે ચલો તો k બરાબર બિંદુ 4 વત્તા 3 1 કા 3 માટે k બરાબર 4 ને 3 7 બોલો ક્લિયર બેટા તો જ્યારે પણ આપણે ઉકેલ છે એવું કહી દીધું હોય તો આપેલ દ્વિચલ સુરેખ સમીકરણમાં આપણે x અને y ની કિંમત ડાયરેક્ટલી મૂકી શકીએ બોલો ડન ને બોલો ફાવે ને પાક્કું ક્લિયર 100% છે આવડશે બેટા હવે ઓકે ડન ને ચાલો તો એનો મતલબ એ થયો કે આ સાથે આપણો સ્વાધ્યાય 4.2 પણ કમ્પ્લીટ થઈ ગયો ઓકે બોલો ફા બેટા હવે પાક્કું ને આવડશે ઓકે તો આની સાથે સાથે હવે આપણો આ ચેપ્ટર પણ પૂરું થાય છે ઓકે સ્વાધ્યાય 4.3 અને સ્વાધ્યાય 4.4 આપણે કોર્સમાં રાખ્યા નથી ઓકે હા એનો આલેખનો કન્સેપ્ટ જે હું સમજાવવાનો છું એ તમને ભવિષ્યમાં સમજાવી દઈશ એમાં કોઈ ચિંતાનો વિષય નથી બોલો ક્લિયર બેટા ડન આવડશે આ વસ્તુ તો બધું તમારે એક વાર લખવાનું છે ઓકે ક્લિયર ડન ઓકે થેન્ક યુ જોઈ લો એક વાર